जी बिल्कुल नरेश वरिया पण आपणी साथे જ રહે રાજકીય વિશ્લેષક તેમની પ્રતિક્રિયા જાણી લઈએ નરેશભાઈ બીજા તબક્કામાં વધુ મતદાન થાય અને આ વખતે મતદારોમાં ઉત્સાહ પણ લાગી રહ્યો છે કે શરૂઆતી તબક્કામાં વધારે જોવા મળી રહ્યો છે સૌથી પહેલી પ્રતિક્રિયા બીજા તબક્કાના મતદાનને લઈને આપની નરેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને લાગી રહ્યો છે કે નરેશભાઈ સાથે સંપર્ક હજી સુધી સ્પષ્ટ રીતે નથી રહ્યો નરેશભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને नरेश भाई नो अवाज पीसीआर टीम नरेश भाई नो अवाज अमारा सुधी नथी पहुंच रहो त्यां सुधी आपणे केयूर भाई साथे ज कंटिन्यू करिए केयूर भाई जे प्रकारे आपे कह्युं के उत्तर गुजरात अने मध्य गुजरात जी जी तो आ साथे नरेश भाई साथे फरी एकवार संपर्क थई गयो छे तेवुं कहेवुं छे नरेश भाई अवाज आवे छे मारो आपने आवे छे जरणाबेन आवे अवाज जी नरेश भाई बीजा तबक्कानुं मतदान अने एवी आशा छे के आ वखते प्रथम तबक्काना मतदान करता वधु मतदारो मतदानमां उत्साह देखाड़े જાણવા માંગે છે બીજા તબક્કાના મતદાનને લઈને સૌથી પહેલી પ્રતિક્રિયા શું આપની જરણા પ્રથમ તબક્કાના જે મતદાન થયું એમાં ટકાવારી નીચી રહી છે એટલે સ્વાભાવિક છે કે મતદાન ચિંતાજનક હતું ખુદ ચૂંટણી પંચે પણ એની માટે ચિંતા જગાવી શહેરી મતદાતાઓની ઉદાસીનતા આ વખતે પણ બહાર આવી છે એટલે પંચે એ પણ આગ્રહ કર્યો છે લોકોને કે ભાઈ તમે ઉદાસીનતા દૂર કરો બીજી તરફ રાજકીય પક્ષો પણ વધુ સક્રિય થયા કે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય તો હું માનું છું કે જે બીજા પ્રથમ તબક્કાના નીરસ મતદાનની જે હતી વાત એ બીજા તબક્કાના મતદાનમાં કદાચ એ થોડીક ટકાવારી ગઈ વખત કરતા સારી આવે તો એ ખરેખર સારી બાબત રહેશે કારણ કે ગઈ વખતે બીજા તબક્કાના મતદાન 69% જેવું થયું હતું હવે કેટલીક સોસાયટીઓમાં અમદાવાદ છે કે વિસ્તારની સોસાયટીઓમાં બોર્ડ પણ મૂકવામાં કે ભાઈ આપણે 100% મતદાન કરીએ એ જાગૃતિ આવી હશે અને રાજકીય પક્ષોએ પણ થોડું વધારે જોર લગાવ્યું છે તો મને લાગે છે કે આ બીજા તબક્કામાં એની અસર પડશે અને અત્યારે જે પ્રકારે લોકો આપના અહેવાલો દર્શાવે છે કે ભાઈ ઉત્સાહપૂર્વક મતદાન માટે બહાર આવ્યા છે તો જરૂર એનું સારું પરિણામ દેખાય એવું લાગે છે બિલકુલ બિલકુલ કેયુરભાઈ હવે આપણી પાસે આવીશ ઉત્તર ગુજરાતમાં તમે કીધું કે કોંગ્રેસનો ગઢ છે પરંતુ આ વખતે બાયડ બેઠકની જ્યાં સુધી વાત છે ધવલસિંહ ઝાલા અપક્ષમાં છે અને આપના ચુનીલાલ પટેલ છે અને તેના કારણે ભાજપ કોંગ્રેસ બંનેના ગણિત અહીંયા બગડ્યા છે જ્યારે મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી ત્યારે પણ એક વિરોધ થયો જોકે ભાજપના ભીખેબેનનો પણ સ્થાનિક કક્ષાએ વિરોધ થયો આપને નથી લાગતું અહીંયા ગણિત બગડશે બિલકુલ નહીં હું આપના માધ્યમથી જણાવવા માગું કે બાયડ બેઠક અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક એ બહુ મજબૂત બેઠક છે અને વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવે ચાહે અમે ઉમેદવાર બદલ્યો હોય પણ તેમ છતાંય ત્યાંની સ્થાનિક પ્રજાએ કોંગ્રેસના કામો જોયેલા છે અને વર્ષોથી અમે ત્યાં કામો કરેલા છે એટલે સ્થાનિક પ્રજાએ કોંગ્રેસ સાથે છે અને એની સાથે જ સાથે આપણે માધ્યમથી ગઈકાલે જ પણ હું આ વિડીયો જોઈ રહ્યો હતો કે અરવલ્લી જિલ્લામાં ત્યાંના જે જિલ્લા પ્રમુખ છે રાજુભાઈ એમના દ્વારા દારૂની ખેપ પકડવામાં આવી લોકો અહીંયા વિરોધ કર્યો ભાજપના પ્રમુખ એને પોતાની ગાડીમાં દારૂનો વેચણી કરવી પડે એટલે એનો મતલબ એ છે કે લોકો ડરેલા છે એ ભીખીબેન માટે જ એ જે આખો પ્રચારનું સાહિત્ય પણ એમની ગાડીમાંથી મળી આવ્યું હતું ને ઇલેક્શન કમિશનમાં કાલે રાત્રે અમે પોતે ફરિયાદ પણ કરેલી છે ને આ તમામ બાબતો ઉપર એટલે એનો મતલબ એમ છે કે ભાજપ હેપતાઈ ગઈ છે પૈસા ક્યાંક દારૂ ક્યાંક દાબ દબાણ ધમકી આ બધી વસ્તુઓ ચાલી કરી છે આપણે ગઈકાલ રાત્રે જોયું કે દાંતામાં શું થયું હાર્દિક પટેલ વિરમગામથી ઉમેદવાર અને તેઓ મત આપવા માટે પહોંચ્યા છે વહેલી સવારે ઉઠીને તેઓએ પહેલા તો પૂજાપાઠ કર્યા હતા અને ત્યારબાદ તેઓ મત આપવા માટે પહોંચ્યા છે જ્યારે ગત ટર્મમાં ઇલેક્શન થયું ત્યારે રાજકીય સમીકરણો કંઈક અલગ હતા ભાજપમાં નહોતા હાર્દિક પટેલ અને કોંગ્રેસનો તેઓએ સાથ આપ્યો હતો પરંતુ તેઓ ઉમેદવાર નહોતા પરંતુ આ વખતે હાર્દિક પટેલ વિરમગામથી ઉમેદવાર છે અને તેઓ હાલ વોટ આપવા પહોંચ્યા છે પંકજ બિલકુલ અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે સીધી તસવીરો જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો હાલ આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે અને તેમનો કાફલો અત્યારે જોઈ શકાય છે કે જે મતદાન મથકે આવવા માટે રવાના થઈ રહ્યો છે અને તેમની સાથે પીએમને જોવા માટે પણ ઘણા બધા લોકો અહીંયા જોઈ શકાય છે ચુસ્ત બંદોબસ્ત છે સુરક્ષાનો કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો અહીંયાથી પસાર થઈ રહ્યો છે ત્યારે સુરક્ષાની વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે દર વખતે ઇલેક્શન હોય ત્યારે પ્રધાનમંત્રી અચૂક મતદાન કરવા માટે ગુજરાત આવતા હોય છે વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણી હોય મતાધિકારનો ઉપયોગ કરવા મતદાનની કિંમત જે છે એ પ્રધાનમંત્રી પણ જાણે છે અને એટલા માટે તેઓ રાણીપમાં મતદાન કેન્દ્રમાં
પોતાનો મત આપવા માટે આવે છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રીના માતા હીરાબા પણ 100 વર્ષ વટાવી ચૂક્યા છતાં પણ તેઓ મતદાન કરવા માટે જાય છે, પોતાના મતની કિંમત છે એ જાણે છે. પીએમનો કાફલો હાલ આપ જોઈ રહ્યા છો, જે અત્યારે મતદાન મથકે આવવા માટે રવાના થઈ રહ્યો છે. 6 અલગ અલગ તસવીરો બતાવી રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ જે છે એ આ વખતે બહુ જ અસરકારક ફેક્ટર એટલા માટે છે કારણ કે ભાજપમાંથી જે પહેલા ધારાસભ્ય રહ્યા 6 ટર્મથી જીત્યા અને આ વખતે અપક્ષ ઉમેદવારી કરી છે. તો બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે વિરમગામથી હાર્દિક પટેલ અત્યારે મત આપવા માટે લાઇનમાં ઉભા છે, કતારમાં ઉભા છે. વિરમગામથી ભાજપના ઉમેદવાર છે. મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી કરી છે અને વાઘોડિયા જે બેઠક છે એમાં લગાતાર 6 ટર્મથી તેઓ જીતતા આવ્યા, પરંતુ આ વખતે ભાજપે તેમને કાપ્યા. અને અહીંયા પણ એ જોવું બહુ જ રસપ્રદ બનશે કારણ કે મધુ શ્રીવાસ્તવ ભાજપની સામે પણ ખુલ્લેઆમ બોલ્યા હતા ઘણી બધી પ્રચાર રેલીઓમાં. એટલે આ વખતે વાઘોડિયા સીટ પર શું થાય છે એ જોવું પણ રસપ્રદ રહેશે. હાર્દિક પટેલ અત્યારે કતારમાં જોવા મળી રહ્યા છે, મતદાન કરવા માટે પહોંચ્યા છે અને મતદારોની જે લાઇન છે તેમાં ઉભા રહ્યા છે, પોતાનો નંબર આવે એની રાહ જોઈ રહ્યા છે. થોડી વાર પહેલા હાર્દિક પટેલના માતા અને તેમના પત્નીએ પણ વાતચીત કરી હતી. બાકી અમદાવાદના અને અલગ અલગ વિસ્તારોથી રાણીપથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. વડોદરાથી પણ આપ જોઈ શકો છો કે મતદાન કેન્દ્ર પર ચુસ્ત વ્યવસ્થા અને સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. જી બિલકુલ પંકજ, વડોદરામાં જે રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી મધુ શ્રીવાસ્તવે, ત્યારબાદ તેઓએ એવા નિવેદનો પણ આવે છે જેને લઈને તેઓ ચર્ચામાં રહ્યા છે. ઇલેક્શન કમિશને નોટિસ પણ આપી હતી તેઓને. હાલ તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે. બીજી તરફ જે મતદાનના અલગ અલગ દ્રશ્યો છે તે પણ આપણે દર્શકોને બતાવી રહ્યા છે. આજે બીજા તબક્કાની મતદાન યોજાઈ રહ્યું છે, બીજા તબક્કાની ચૂંટણી છે, ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટેના પણ લગાતાર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ જે 9 વાગ્યા સુધીનું જે ટકાવારી સામે આવી હતી તેમાં 4.5%થી લઈને 5% સુધીનું મતદાન થયું હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. મતદાનની ટકાવારી ધીમે ધીમે વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેયુરભાઈ, મારો આપને સવાલ, જે પ્રકારે હાલ મતદારોમાં ઉત્સાહ શરૂઆતી તબક્કામાં લાગી રહ્યો છે, એવું લાગે છે પ્રથમ ચરણ કરતાં કદાચ વધુ ટકાવારી આ વખતે મતદાનની નોંધાય બીજા તબક્કામાં, ત્યારે કોંગ્રેસને શું આશા છે? કારણ કે ગત વખતે જે ઓછું મતદાન થયું તેમાં કોંગ્રેસને એવી આશા હતી કે તેઓના ફેવરમાં મતદાન થયું છે. એવું છે કે દરેક જગ્યાએ જ્યાં પોકેટ વાઇઝ અલગ અલગ વિધાનસભામાં મત વિસ્તારોમાં કઈ રીતે વોટિંગની પેટર્ન આવે છે એના પ્રમાણે કોંગ્રેસ કે કોઈ પણ અન્ય પાર્ટીઓને ફાયદા અને નુકસાનની વાત હોઈ શકે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસના ગઢ રહ્યા છે અને કોંગ્રેસના એમએલએસ રહ્યા છે, અહીંયા જેટલું વધારે પ્રમાણમાં મતદાન થાય એનો મતલબ કે કોંગ્રેસના જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચ્યા છે. અને ઉત્સાહ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બહુ મોટા પાયે અમે ઇલેક્શન પ્રચાર દરમિયાન પણ આપણે સૌએ જોયો કે જ્યાં મોટી મોટી ભીડ આવતી હોય લોકો પોતાની જાતે એકત્રિત થઈને સ્વયંભૂ ઉમટી પડતા હતા અને એ જે ઉત્સાહ હતો ચૂંટણીનો એ ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો હતો. અને ત્યારથી જ નક્કી થયું હતું કે ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતમાં એ ઇલેક્શનનું એમાં આપણે કેવી રીતે રોકવા માંગીએ. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા છે. હાટોડિયા બેઠકની શીલાજી પટેલ છે તે પોતાનો કિંમતી મત આપશે, સાથે સમર્થકોનો ઉત્સાહ છે તે જોવા મળે. લોકો છે મતદાન કરવા માટે આવી રહ્યા છે. આ બૂથ ઉપર પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ છે તેમ જોવા મળી રહી છે. મતદારોનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાંબી કતાર છે તે જ પણ અહીં જોવા મળી રહી છે કે ભૂપેન્દ્ર કરવા માટે અહીં પહોંચી ગયા છે. આ સીધા દ્રશ્યો છે કે શિલેષ બૂથના સુરક્ષા વ્યવસ્થા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે મતદાન કરવા માટે શિલેષ બૂથ ઉપર પહોંચ્યા છે. અત્યારે મતદાન છે તે તેઓ કરશે. આ કિંમતી મત છે તેઓનો આપશે. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ન્યુ રાણીપ ખાતે મતદાન કરવા આવી રહ્યા છે, તો બીજી તસવીરમાં આપણે જોયું કે ઘાટલોડિયાના શ્રીલજ પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પોતાનો મત આપવા માટે પહોંચ્યા છે. જે સીધી તસવીરો આવી રહી છે તે બતાવી રહ્યા છે બે દિગ્ગજ નેતાઓ. એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ન્યુ રાણીપ વિસ્તારમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ઘાટલોડિયામાં શ્રીલજ પ્રાથમિક શાળામાં ભૂપેન્દ્ર પટેલ પોતાનો મત આપવા માટે હાલ શાળા ખાતે પહોંચી ગયા છે. શિલજ ખાતે તેમનું મતદાન બૂથ આવેલું છે જ્યાં તેઓ પહોંચ્યા છે. તેમની સાથે તેમના સમર્થકો પણ જોઈ શકાય છે મોટી સંખ્યામાં. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો પણ રવાના થઈ રહ્યો છે. બે અલગ અલગ તસવીર. તો વિભુ છે આપણી સાથે સંવાદદાતા ઘાટલોડિયાથી. હાલ મુખ્યમંત્રી જ્યારે વોટ આપવા માટે પહોંચ્યા છે, વિભુ મુખ્યમંત્રી પહોંચ્યા છે વોટ આપવા માટે, તેમની સાથે તેમના સમર્થકો પણ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે તેમના આગમનને લઈને? જોઈ શકો છો કે જે ઘાટલોડિયા વિધાનસભાના આવતું આ બૂથ છે સિલેજ,
અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સિલેજ વિસ્તારમાં રહે છે, તેઓ અહીં સિલેજના જે બુથ છે પ્રાથમિક શાળામાં બુથ આવેલું છે ત્યાં મતદાન કરવા માટે પહોંચ્યા છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સિલેજ વિસ્તારના લોકો તેઓની સાથે ગાજતે વાજતે આ બુથ ઉપર પહોંચ્યા છે અને મતદારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. મતદાન કરવા માટે વહેલી સવારથી જ લોકો આવી રહ્યા હતા, પરંતુ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, ઘાટલોડિયા વિધાનસભાના ઉમેદવાર છે અને આ સિલેજ વિસ્તારમાં તેઓ રહે છે, તેથી સિલેજ વિસ્તારના લોકો પણ તેઓની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં બુથ પર આવ્યા છે. અહીં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે મતદાન બુથની અંદર અત્યારે મતદાન કરશે. સિલેજનું આ બુથ છે. જો વાત કરીએ 2017ની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે ઘાટલોડિયા વિધાનસભામાંથી 1,70,000ના લીડથી તેઓ વિજય થયા હતા અને આ વખતે પણ તેઓ હંમેશા માટે કહી રહ્યા છે કે જે નવો રેકોર્ડ છે તે બનાવશે. અને ઉત્સાહ પણ લોકોનો જોવા મળી રહ્યો છે કે વહેલી સવારથી જ લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. વારંવાર લોકો પણ તમામ જે વહીવટી તંત્ર છે તે પણ અપીલ કરી રહ્યું છે કે પોતાના મતાધિકારોનો લોકો ઉપયોગ કરે. વહેલી સવારથી જ આ કતાર છે તે જોવા મળી રહી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ છે અત્યારે મતદાન કરી રહ્યા છે. જી બિલકુલ બિલકુલ વિભુ આભાર. તો ભૂપેન્દ્ર પટેલ હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે. અને સાથે જ પંકજ તસવીરો, પ્રધાનમંત્રીનો કાફલો રાણી પહોંચી રહ્યો છે નિશાંત સ્કૂલ કે જ્યાંથી પ્રધાનમંત્રી વોટ આપે છે તેમના કાફલાની તસવીરો સામે આવી રહી છે. કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ એટલે કે અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદી કે જેઓ ગુજરાતથી છે, આજે આ બંને નેતાઓ જે છે તે વોટ આપશે ગુજરાત માટે. પ્રધાનમંત્રી મોદીના કાફલાની પહેલી તસવીરો ન્યૂઝ 13 ગુજરાતી પર પંકજ. બિલકુલ, અને પીએમ અત્યારે જે રવાના થઈ રહ્યા છે રાણી પર તરફ પોતાના મતદાન મથકે આવવા માટે, મત આપવા માટે આવી રહ્યા છે. બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે, બે દિગ્ગજ નેતાઓ, બે દિગ્ગજ ગુજરાતીઓ, જેણે જે એક પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ દેશના પીએમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેઓ પોતે હંમેશા વોટની કિંમતને જાણે છે. બીજી તસવીર ઘાટલોડિયાના ઘાટલોડિયાના ભાજપના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, તેઓ પણ મતાધિકાર માટે અત્યારે શીલજ પ્રાથમિક શાળામાં પહોંચ્યા છે. બે અલગ અલગ તસવીરો દિગ્ગજ નેતાઓની, બંને નેતાઓ એક પીએમ અને એક સીએમ. જી બિલકુલ પંકજ, પ્રધાનમંત્રી મોદીનો કાફલો. બીજી તરફ તસવીરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, તેમની સામે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી કોઈ પણ ઉમેદવારી નહોતી નોંધાવી અને ભાજપ તરફથી નક્કી હતું કે ભૂપેન્દ્ર પટેલને જ ટિકિટ આપવામાં આવે તેવું કાર્યકર્તાઓની પણ માંગ હતી, તેઓએ વોટ આપી દીધો છે. અને બીજી તરફ પ્રધાનમંત્રી મોદીનો કાફલો, એક તરફ લોકો મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે તેમની રાહ જોઈને વહેલી સવારથી જ ઉભા છે. બે અલગ અલગ તસવીરો. તો મુખ્યમંત્રી હાલ મતદાન કરી ચૂક્યા છે અને મતદાન મથકથી તેઓ રવાના થઈ ચૂક્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ઘાટલોડિયા બેઠક પરથી જ્યાંથી તેઓ ઉમેદવાર છે તેઓ વોટ આપીને અહીંથી રવાના થઈ રહ્યા છે. બીજી તરફ પીએમનો કાફલો પંકજ. બિલકુલ, પ્રધાનમંત્રી પણ અત્યારે થોડી જ વારમાં જે રાણીપ વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે.